जय श्री कृष्ण बाळ मित्रों, केम छो? मजा में ने? आज आपणे धोरण बे विषय कल्लोल पाठ चार जंगल बुक एमा आपणे अगाउना वीडियो में प्रवृत्ति नंबर पांच सुधी जोई गया छीए। हवे आपणे आगळनी प्रवृत्ति जोईशुं, छठी छे। एमा छठी प्रवृत्ति छे वार्ता। तो वार्तानुं शीर्षक छे सी साहेबनी पूंछ। अहीं सी साहेब नी पूंछ एक वार्ता आपेली छे। बराबर छे? तो आपणे ए वार्ता जोवानी छे। तमारे पण तमारुं पुस्तक खोलीने बेसवानुं छे। पेज नंबर 45 ऊपर आपेली छे सी साहेब नी पूंछ वार्ता, जोईए। एक मोटू जंगल हतुं। जंगलनो राजा सिंह हतो। जाते शिकार करे, भरपेट जमे अने बाकी वध्युं होय ए शियार खाए। शियार ने पण मजा आवी गई हती। कशुं करवानुं नहीं तो पण जमवानुं मळी जाय। अहींया सिंह अने शियार बंने, सिंह शिकार करतो अने शियार पण भरपेटे बाकी वध्युं होय ए शियार खाए। सिंह गड्ढो थई गयो, हवे जाते शिकार करीने खावा जेटली शक्ति नहोती। હવે શું થયું? સિંહ તો ગરડો થઈ ગયો, એટલે એને જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ નહોતી। સિંહ અને શિયાર ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા। એક દિવસ શિયારે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો। શિયારે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો। હવે શિયારે સિંહને શું કહ્યું? તમે થોડી વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે। સસલો સામેથી આવતો હતો ત્યારે શિયારે સિંહને કહ્યું, તમે થોડીવાર મરવાનું નાટક કરો। શિયારની વાત માનીને સિંહ હાલાચાલા વગર પડી રહ્યો। શિયાર તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય। સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયારભાઈ? દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે। તું પણ અહીં આવ અને રાજાજીને ડાંટવામાં મને મદદ કર। હવે શિયાળ તો શિયાની વાત સાંભળીને તો સિંહ હાલાચાલા વગર સૂઈ ગયો અને શિયાળ તો ખોટું ખોટું રોતું જાય છે અને સિંહ પર સૂકા પાંદડા જે પડેલા છે એ તેની પર નાખતું જાય છે। ત્યાં સસલો આવીને કહે છે, આ શું કરો છો શિયાળભાઈ? એટલે શિયાળભાઈ શું જવાબ આપે છે? દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે। તું પણ અહીંયા અને રાજાજીને ડાંટવામાં મદદ કર। સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એમ નથી, નક્કી કંઈક ગરબડ લાગે છે। સસલો થોડી વાર સૂતા પડેલા સિંહને બરાબર જોતો રહ્યો। જે સિંહ મરવાનું નાટક કરે છે એને સસલો થોડી વાર માટે જોયા કરતો હતો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે। સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કળ થઈ જાય, પણ એની પૂંછડી તો હલે। જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી। ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એને તરત જ પૂંછડી હલાવી। સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો। સિંહ અને શિયાર ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોતા બેઠા રહ્યા। હવે અહીંયા શું થયું? સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો હતો, ત્યાં એની પૂંછડી હલી, એટલે સસલાને થયું કે સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી। ખોટું ખોટું સુતેલા સિંહ આ વાત સાંભળી એટલે એને તરત જ પૂંછડી હલાવી। સસલાની સાચી વાતની ખબર પડી અને સસલો ત્યાંથી તો ભાગ્યો। બરાબર? તો અહીંયા એક સિંહ અને શિયાળ ફરીથી કોઈને ફસાવવાની રાહ જોતા બેઠા રહ્યા। હવે વાતચીતના પ્રશ્નો છે, પ્રવૃત્તિ સાત છે એમાં। આ વાર્તામાંથી જે શબ્દો યાદ રહ્યા હોય તે શબ્દો બોલવાના છે। તો આ વાર્તામાં આપણે જંગલ, રાજા, સિંહ, શિકાર, શિયાળ, સસલો, દુખી, પૂંછડી આવા બધા શબ્દો આપણને યાદ છે। બરાબર? સૌથી હોશિયાર કોણ લાગે છે આ વાર્તામાં? તો આ વાર્તામાં સૌથી હોશિયાર સસલો લાગે છે। તમારે કોના જેવું થવું છે? તો સસલા જેવું। હવે છે, જુઓ બાળકો, તમારા પુસ્તકની અંદર પ્રવૃત્તિ 8 આપેલી છે
हा के ना लखो, बराबर। तो अहीं जोई आवे पहेलू, શિયાળ જંગલનો રાજા છે। જંગલનો રાજા તો કોણ હતું? સિંહ હતું। તો અહીંયા આપણે ના લખવાનું છે, બરાબર। બીજું છે, શિયાળ શિકાર કરીને ખાય છે, તો એમાં ના આવશે, કારણ કે શિકાર તો કોણ કરતો હતો? સિંહ કરતો હતો, અને વધેલું શિયાળ ખાતો હતો। ત્રીજું છે, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, એમાં હા આવશે। ચોથું છે, શિયાળ સસલાને મળવા જાય છે, શિયાળ સસલાને મળવા જાય છે, ના। પાંચમું છે, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે, એ પણ ના આવશે, કારણ કે સિંહે તો મરવાનું નાટક કર્યું હતું, બરાબર ને, તો એમાં પણ ના આવશે। છઠ્ઠું છે, સસલો સિંહને જોઈને ભાગી જાય છે, આ હા આવશે, કારણ કે જ્યારે સિંહની પૂંછડી હલતી હતી ત્યારે સસલો જોઈને ભાગી જાય છે। સાતમું છે, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, તો ના આવશે। આઠમું છે, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, એમાં પણ ના આવશે, કારણ કે સસલો તો સિંહની પૂંછડી હલતી જોઈને ભાગી જાય છે। હવે પ્રવૃત્તિ નવ છે, વાક્યો પૂરા કરીને બોલો। તો અહીંયા જે વાક્યો આપ્યા છે એ આપણે પૂરા કરીને બોલવાના છે। એક મોટું ખાલી જગ્યા હતું, જંગલ હતું। બીજું છે, સિંહ બહુ જ ખાલી જગ્યા હતો, ગરડો હતો। ત્રીજું છે, શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો। અને છેલ્લું છે વાક્ય, તમારી કંઈક ભૂલ થાય છે। તો આ રીતે વાક્યો પૂરા કરીને તમારે પુસ્તકની અંદર જવાબ લખવાના છે અને મોઢે પણ કરવાનું છે। આવજો।